નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. રાજ્યમાં ફી નિયમનનો કાયદો છેલ્લા કેટલાક મહિનાઓથી અસ્તિત્વમાં આવ્યો છે, જો કે એ વાત અલગ છે કે કાયદાની અમલવારી આંશિક છે. ફી નિયમનના કાયદા બાદ વાલીઓ અને સંચાલકો વચ્ચે જે પ્રકારે ગજગ્રાહ ચાલ્યો હતો તેને જોતા સરકાર અને સંચાલકો સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટ પોતાનો ફેસલો સંભળાવતા કહ્યું હતું કે એફઆરસી શાળાની સુવિધાઓને આધારે ફી નક્કી કરી શકે છે. કોર્ટના ફેસલા બાદ તમામ અધિકારીઓ એફઆરસી એટલે કે સરકાર હસ્તક જ રહ્યા, એટલે કે સરકારે નક્કી કરેલી જ એફઆરસી શાળાઓની ફી નક્કી કરશે. પરંતુ હવે થઈ એવું રહ્યું છે કે જે તે શાળાઓમાં લેવામાં આવતી વધારાની ફીમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી, તો બીજી તરફ કેટલીક શાળાઓ એવી પણ છે કે જે એફઆરસીએ કરેલી ફીની જોગવાઈને માનવા તૈયાર નથી. એવામાં મરો વાલીઓનો અને વિદ્યાર્થીઓનો થઈ રહ્યો છે. જો કે આ વિવાદ પણ પૂર્ણવિરામ મુકાયું નથી. ત્યાં તો કેટલાક સંચાલકો હવે યુપીની ફોર્મ્યુલા પ્રમાણે દર વર્ષે 7% ફી વધારો અમલમાં મૂકવા સરકારને પ્રસ્તાવ કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ છે કે આખરે ફી નિયમનના કાયદાની અમલવારી કેટલા અંશે થઈ રહી છે? શું તમારા બાળકની ફી ઘટી છે કે વધી છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. તો જે રીતે ગાંધીનગરમાં શાળાઓની ફી વધારા મામલે આજે મહત્વના બ્રેકિંગ આવ્યા છે. ફી નિર્ધારણ મુદ્દે રાજ્ય સરકાર ઊંઘતી ઝડપાઈ છે. એફઆરસી બન્યાના એક વર્ષ પછી સરકારે શાળાઓનું લિસ્ટ માંગ્યું. ફી નિર્ધારણ કમિટીમાં ન આવેલી શાળાઓનું સરકારે માંગ્યું છે લિસ્ટ. એક વર્ષ જેટલો કાયદાને થયું છે બનાવ્યા છતાં રાજ્યના તમામ ડીઈઓને પરિપત્ર મોકલી શાળાના નામ આપવા આદેશ કર્યો છે. તમામ ડીઓને 1 જૂન સુધીમાં શાળાનો લિસ્ટ આપવાનો આદેશ કર્યો છે. ફી નિર્ધારણ કમિટીમાં ન આવેલી શાળાનો લિસ્ટ સરકાર પાસે નથી. એટલે કે જે રીતે સરકાર કાયદામાં છેલ્લા એક વર્ષથી કાયદો આવ્યો છે, છતાં એ કાયદાના અમલવારીમાં ક્યાંક ને ક્યાંક સરકાર ઊંઘતી ઝડપાય છે. આ મામલે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાય છે. જી જયંતિ, શું છે વધુ વિગતમાં? જે ચોક્કસ જણાવી દઉં કે જે ફી નિર્ધારણ કાયદો છે એ કાયદાની અંદર જે સ્કૂલોએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, જે સ્કૂલો ફી નિર્ધારણમાં ગઈ નથી અને સીધી સુપ્રીમમાં ગઈ છે એના વિરુદ્ધમાં સરકારે પણ સુપ્રીમમાં ગઈ હતી. પણ સૌથી મહત્વનું છે કે સુપ્રીમમાં જે સરકારે રજૂઆતો કરી છે તો એ રજૂઆતો કોની સામે કરી? કેમ કે સરકારની પાસે એવું લિસ્ટ જ હજુ સુધી નથી કે કઈ સ્કૂલોએ ફી નિર્ધારણ કાયદામાં પોતાની ફાઇલો જમા કરાવી છે, પોતાની ફી જમા કરાવી, ફી વિશેની જે વિગતો આપવાની હતી એ આપી છે કે નહીં, એવો કોઈ પણ પ્રકારનો સરકાર જોડે હજુ સુધી આંકડાઓ નથી. માટે સરકારે આજે પરિપત્ર કર્યો છે ડીઓને કે કઈ કઈ સ્કૂલોએ ફી વધારી છે 2016-2017 અને આ નવા સત્રમાં કેટલી ફી વધારો કર્યો છે એનો એક પરિપત્ર કરી અને જવાબો માંગ્યા છે. પણ સૌથી મોટી વાત એ છે કે જ્યારે સરકાર ખુદ વાત કરી રહી છે કે ફી ઉપર અમે જે નિયમન લાવવાના છે, પણ સરકાર પાસે જ હજુ સુધી એવું લિસ્ટ નથી કઈ સ્કૂલની કેટલી ફી છે, કઈ સ્કૂલ કેટલી ફી વસૂલી રહી છે, એ તમામ વિગતો વિશે જે જાણવાની જે વાતો છે એ માટે ડીઓને પરિપત્ર કરાયો છે. બિલકુલ, આભાર જયંતિ. સમગ્ર મામલે તો સ્કૂલો ખોલવાનો સમય થયો છે અને પાછો હવે ડીઈઓ પાસે માંગી રહ્યા છે. એટલે કે ડીઈઓ અત્યાર સુધી મને લાગે છે કે વેકેશન પહેલા વેકેશન કરતા હશે. આવું બની શકે કારણ કે કામ જેમનું છે, જે કામ પૂર્ણ સંપૂર્ણ રીતે ન કરી શકે તો ઘણી તકલીફો પડે છે. ગાંધીનગરમાં શાળાઓની ફી વધારા મામલે શાળાના સંચાલકોએ શિક્ષણ વિભાગમાં પ્રસ્તાવ મૂક્યો છે. શાળાના સંચાલકોએ ઉત્તર પ્રદેશની ફોર્મ્યુલા પર ફી વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ આ ફોર્મ્યુલાનો અસ્વીકાર કર્યો હતો અને પ્રસ્તાવ પર વિચારણા કરવાની વાત કરી છે. ઉત્તર પ્રદેશમાં ફોર્મ્યુલા પ્રમાણે વર્ષે 7% વધારાની માંગ સાથે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. શાળા સંચાલકોની માંગ છે કે હયાત ફીને યથાવત રાખવામાં આવે અને કાયમી ધોરણે 7% વધારો કરવામાં આવે. અમદાવાદની એચબી કાપડિયા સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. શાળામાં એડમિશન માટે 1000 રૂપિયાનું ડોનેશન ઉઘરાવવામાં આવતું હોવાની આક્ષેપ થઈ રહ્યો છે. એડમિશન માટે 70,000 સુધીનું ડોનેશન ઉઘરાવવાના એનયુસીઆઈએ આક્ષેપ કર્યા છે. આ મામલે એનયુસીઆઈના કાર્યકર્તાઓ સ્કૂલમાં વિરોધ પ્રદર્શન કરીને ડોનેશનનો વિરોધ નોંધાવ્યો હતો. તો મિત્રો, એક સવાલ એટલા માટે છે,
કે આજે મેં કહું છું કે ફરીથી કે ઘરે ઘરે વાલીઓ છે, શહેરોના જેટલા પણ વાલીઓ છે એ મૂંઝાઈ પણ રહ્યા છે. ગામડામાં તો આજે પણ એ અંશે થોડી રાહત છે કે જે પ્રાઇવેટ શાળાઓ છે એ ફી ઓછી લે છે અથવા તો સરકારી શાળાઓમાં આપણે ભણાવીએ છીએ. પણ વાત જે શહેરોમાં આવ્યા છે, કારણ કે અહીંયા 5-7-10 કિલોમીટરની રેન્જમાં તમને સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળા ભણાવી તો નથી મળતી, ત્યારે સવાલ એટલા માટે ઉપસ્થિત થયો કે જે રાફડો ફાટી ગયો. આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સારા વ્યક્તિ છે, પણ માત્ર સારા હોવાથી પરિસ્થિતિ સોલ્વ નથી થઈ શકતી, એના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. કઈ રીતે અત્યારે તકલીફમાં વાલીઓ મુકાયા છે, જોવા જેવી વસ્તુ એ છે કે હજુ મામલો ગૂંચવાયો છે FRC. દુઃખની વાત એ છે કે જ્યાં 22,000 રૂપિયો ફી હતી ગયા વર્ષે, એના 32,000 કરી દીધા, એટલે કે કેટલીક સ્કૂલોમાં, એટલે હવે વાલીઓએ જે 22,000નો વિરોધ કરતા તેને 32,000 ભરવાનો વારો આવશે. અને તમે જુઓ હાલક કે એ નિયમ ગયા વર્ષથી લાગુ પાડવાનો હતો, એટલે હવે વાલીઓએ જે ભર્યા હોય 22,000, એને ફરીથી 10,000 વેકેશનમાં ભરી દેવાના એવા સ્કૂલોએ ફરવા બહાર પાડ્યા છે. વાહ, આ તો કાયદો સેના માટે બનાવ્યો મને એ નહીં સમજાતું. સ્કૂલો માટે બનાવ્યો છે કે વાલીઓ માટે, સંચાલકો માટે બનાવ્યો છે કે વિદ્યાર્થીઓ માટે? એક નક્કી કરો કે આપણે કોને ભણાવવું છે. અને મિત્રો, દુઃખની વાત એ છે કે એજ્યુકેશન છે ને, આપણે એમ કહીએ છીએ મૂળભૂત અધિકાર છે, આમાં મૂળભૂત અધિકારનો તો છેદ ઉડી ગયો. બીજી બાજુ તમે નવી સ્કૂલો ખોલતા નથી, આપણે પ્રાઇવેટોને આપણે એવી રીતે આપી દીધી કે તમે તમારી રીતે ચલાવો, એટલે એમણે ફેક્ટરીઓ ચાલુ કરી દીધી. ફેક્ટરીઓ ચાલુ કરે એટલે થાય શું? ફેક્ટરી ચાલુ થાય એટલે સાહેબ એ તો પ્રોફિટ જ માંગે, કારણ કે ડીઝલના ભાવ વધે એટલે એ ટ્રાન્સપોર્ટેશનમાં વધારવાના, કારણ કે ફેક્ટરીઓ લોસમાં શું કામ કરે? લોસ તો સરકાર કરતી હોય, જે ટેક્સ લેતી હોય. ફેક્ટરીઓ શું કામ લોસમાં જાય? વીજળીના ભાવ ચડી ગયા હોય તો વીજળીમાં સ્કૂલો વાળા કે ભાઈ વીજળીનો આટલો છે એટલે આ કરો. કહેવાનો મતલબ એ છે કે ફેક્ટરીઓ છે અને ફેક્ટરીમાં બાળકોને આપણે ભણાવતા નથી, ખરેખર એવી રીતે આપણે મશીનની જેમ તૈયાર કરીએ છીએ. કેટલી ગોખણપટ્ટી તમને આવડે છે? આ તમામ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાયા છે. જયેશભાઈ વ્યાસ છે, ભાજપના નેતા છે. વીરેન્દ્ર રાવત છે, શિક્ષણવિદ છે. ભાવિનભાઈ વ્યાસ વાલી અને જાણીતા વકીલ પણ છે. રાજેશ પંચાલ વાલી પણ છે. શરૂઆત હું ભાવિનભાઈ આપના પાસે આવીશ કે FRC એ પહેલા તો મને લાગે છે કે મીડિયાને પણ એને હજુ સુધી આપ્યું નથી કે ભાઈ કેટલી ફી છે, કારણ કે મીડિયામાં આપે તો મીડિયા એમ કે ભાઈ આટલી હતી, આટલી વધારીને આટલી કરી, મીડિયાને પણ નથી આપ્યું. એટલે તમે આ આ કરવા શું માનો છો એ એક કોઈ કહેશો, અને મને લાગે છે FRC વાળાએ કોઈ આવવું જોઈએ અહીંયા. આપણે કોઈએ સરકારે બેસાડેલ, તમારી જવાબદારી બને છે ક્યારેક ક્યારેક આવો સાહેબ અહીંયા, તમે અમને દર્શન આપો. FRCમાં બેસી ગયા છે એટલે એનો અર્થ એ નથી કે આપણે ગમે તે કરીએ. તમે કેટલીક સ્કૂલોમાં ઓછી ફી હતી અને વધારે શું કામ આપી એનો જવાબ તમારે આપવો જોઈએ. તમે FRCમાં શું શું નક્કી કરી ફી એ મીડિયાને તમારે આપવી કેમ ન જોઈએ મને એમ સમજાવો. મીડિયા છે ચોથું સ્તંભ છે. તમારા ઘરે ચોરી થાય તો તમે મીડિયાને આપો છો ને? આપો છો કે નહીં? પોલીસ થ્રુ તો સાહેબ આ તો જનતાનો હિત માટેની છે, જનતાના હિત માટેની. મીડિયાને તમારે કઈ વસ્તુને આપવાની ખબર છે? કે આપણે કયા હેલિકોપ્ટરો બોમ્બ મારા પાકિસ્તાન માટે લીધા છે ને એ નહીં આપવાની, અને મીડિયા માંગી પણ શકે નહીં. પણ ફીની મુદત, જે ફી આપણે વાલીઓ ચીસો પાડે છે, એ વાલીઓની ડિટેલ તમે એમ કહો છો કે સ્કૂલને મોકલાવી દીધી છે, સ્કૂલ અંદરખાને મોકલાવી દે, એટલે એનો મતલબ એ થયો ને કે ભાઈ અમે કંઈક ખોટું કરી રહ્યા છે, તો ગોટાળો કરી રહ્યા છે, જે જનતા સામે આવશે તો હંગામો થશે, એવો ડર છે ને? ભાવિનભાઈ ખરેખર આ શું થયું છે FRCમાં? સુપ્રીમ કોર્ટના 1 તારીખના ચુકાદા ઉપર હું નજર નાખીશ તો એની અંદર ચોખ્ખું કીધેલું છે કે FRC કમિટીએ સ્કૂલોને પ્રોવિઝનલ ફી માટે ઇન્ટિમેટ કરવું અને એ ઇન્ટિમેશન જે બી ફી નક્કી થાય તે તેમણે વેબસાઇટ ઉપર મૂકવી, FRCએ મૂકવી. હાલ FRCની કોઈ વેબસાઇટ જ નથી. બોલો, એટલે આ કઈ ફી મૂકે છે એ ખબર નથી. FRCમાં તપાસ થઈ અને જ્યારે જાણકારી મેળવી ધક્કા ખાઈને, ત્યારે ખબર પડી કે જે એજ્યુકેશનની ગવર્મેન્ટની સાઇટ છે એના પર એક પત્ર મૂકેલો છે જેમાં કોઈ સહી સિક્કા નથી, ખાલી એક એક્સેલ ફાઇલ બનાવીને મૂકી દીધી છે. એટલે
તથ્ય ગણવી કે ના ગણવી એ બી એક પ્રશ્નાર્થ થાય છે, જે ઘણી બધી હમણાં વોટ્સએપમાં પણ ફરતી થઈ હતી. આ મુદ્દે વાલીમંડળ તરફથી અને એડવોકેટ તરીકે પણ અમે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ રીતની કોઈ બી માહિતી અમને આપવામાં આવી નથી. તમે ભલે સ્કૂલોને જે ફી નક્કી કરવાની કીધી છે, પણ એફઆરસી દ્વારા શું આમાં પગલાં લેવાયા છે એ ક્યાંય અમને દેખાતા નથી. એફઆરસી પાસે અમે ઓર્ડર બી માંગવા જઈએ છે કે ભાઈ તમે ધારો કે લિસ્ટ બહાર પાડ્યું ભાઈ 200 સ્કૂલોના અમે ઓર્ડર આપ્યા, તો એની એક અમને ફરમો આપો કાં તો એની તમે અમને એક કોપી આપો. તો કહે છે કે તમારે આરટીઆઈ કરીને લઈ લેવાની, અમે એવી રીતે નહીં આપી શકીએ. આરટીઆઈ કરવાની? હા, તેમ છતાં પણ અમે કોઈક રીતે સ્કૂલોના માધ્યમથી અને બીજા વાલીઓના માધ્યમથી એ મેળવ્યું છે, અને એમની અંદર પણ એમનું સ્પષ્ટપણે માનવું છે કે એમની પાસે સમય ઓછો છે એટલે એમને આ ફી નક્કી કરવામાં બધા જ એકાઉન્ટ સ્કૂલો વાળાએ પ્રોવાઈડ નથી કર્યા, એટલે અત્યારે અમે ઉચ્ચ ફી નક્કી કરીએ છીએ. આવી રીતની અત્યારની પરિસ્થિતિ છે એફઆરસીની. ઓકે મિત્રો, આ એક નીચે જે સ્ક્રોલ ચાલે છે ને એ જે ફીનો હાલની ફી 35,000, એફઆરસીનો ઘટાડો વધારો નહીં આપ્યો ડિટેલ એટલે એમ નહીં લખ્યો. તમે વિચાર કરો કે 28,000 થી 42,000 છે ટ્રી હાઉસ પ્રાઇમરીની, બરાબર? એફઆરસી એ નથી આપી, અથવા તો ઘટાડો છે શું છે, કારણ કે ડિટેલ જ નથી આપતા. તમે પાકિસ્તાન ઉપર આપણે બોમ્બ મારો કરવાનો છે ડિટેલ નથી આપતા આપણે, કે પછી આપણે ખોટા છીએ કે ડિટેલ નથી આપતા. અને મને તો એ નથી સમજાતું કે જ્યાં જ્યાં સુપ્રીમ કોર્ટે કીધું હોય કે વેબસાઇટ ઉપર મૂકી દેવાની છે, તો એમાં આપણે છુપાવવાનું ક્યાં આવ્યું છે? સમજાવો તમે મને. યા તો તમે ખોટા છો જયેશભાઈ, આમાં તો યાર હદ થઈ ગઈ કહેવાય. આ તો એક એક હિટલર સાહી આખી થાય એવું એવું ફીલ થાય છે યાર દરેક નાગરિકને. યાર આપણે શું કરવા જઈ રહ્યા છીએ? ખરેખર એજ્યુકેશનમાં આવતો નાગરિક, આજનો વિદ્યાર્થી ભાવિ છે આવતીકાલનો, એને એવી રીતે તૈયાર કરવું પડે. આવું બધું સમજીને સમજશે ને આવું બધું ચર્ચાઓ જોશે ને તો એને થશે શું કે આપણા દેશમાં શું ચાલી રહ્યું છે? આરટીઆઈ થી માંગો તમે, આનાથી માંગો, તો મને લાગે છે કે ક્યાંક એવું તો આપણે શું ખોટું કરીએ છીએ? આપણે ખોટું તો કરતા નથી, આપણે કરીએ છીએ જનતા માટે કરીએ છીએ. તમામ સરકાર બેઠી છે જનતા માટે છે. ભૂપેન્દ્રસિંહ બહુ સારા માણસ છે, એ પણ કરે છે. તો સરકારી બાબુઓ શું ગુલિયો એટલે ખોટા રસ્તે ચડાવે છે શું આખું વસ્તુ? યશભાઈ ઈસુદાનભાઈ, સૌ પ્રથમ તો તમારી સંવેદના માટે અમને ખૂબ આનંદ થાય છે, અને આ જ સંવેદનાને લઈને એફઆરસી ફી રેગ્યુલેશન માટેની સમગ્ર ભારતની અંદર સૌ પ્રથમ પહેલ ગુજરાત સરકારે કરી છે, એ પણ એક આવકારે પગલાં તરીકે. બિલકુલ, તમે કીધું છે એવા મુદ્દાઓ, કારણ કે સમગ્ર ભારતભરમાં હું એમાં એમ નથી કહેતો કે કોઈની સરકારને આની સરકારને એ ચર્ચા નથી, પરંતુ ગુજરાતે આ પહેલ કરી છે. અને કોઈ પણ સરકારોમાં આટલા વર્ષોથી આપણે જોઈએ છીએ કે જેમ 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 ભારત દેશની અંદર થોડુંક આને પોલિટિકલ કે બીજા મુદ્દા કે શિક્ષણના મુદ્દા સાથે એક સોશિયો પોલિટિકલ મુદ્દા તરીકે પણ આપણે જોવું જોઈએ કે છેલ્લા લાંબા ઘણા વર્ષોથી સ્કૂલોથી લઈ ઉચ્ચ સ્તરના ઉચ્ચ અભ્યાસ માટે આપણે જોતા કે કર્ણાટકમાં ઉચ્ચ અભ્યાસમાં ચાલે, બોમ્બેમાં ચાલે, શિક્ષણની એક પ્રક્રિયા બદલાતી ગઈ, ક્યાંક ને ક્યાંક બદલાતી ગઈ. એના સારા નરસા પાસાઓની ચર્ચા આખો જુદી ડિબેટ છે, પરંતુ એક સમય એવો હતો ઈસુદાનભાઈ કે લોકોને કંઈ પણ ભણવા માટે એડમિશન ન મળે, એની યોગ્યતા હોવા છતાં એના માત્ર ટકાને કારણે સીટો ઓછી હોવાને ન મળે. એક એક યુગ બદલાયો, એક યુગ પલટાયો, સીટો વધતી ગઈ, એના માટે પ્રાઇવેટને પણ આપણે છૂટ આપવામાં આવી, એ કોંગ્રેસની સરકારમાં પણ અપાઈ, ભાજપની સરકારમાં પણ અપાઈ, એ થયું અને પ્રક્રિયા ધીમે ધીમે આગળ ચાલી. એના સારા નરસા પાસાની ચર્ચા જુદો છે, મેં તમને કીધું એમ, પરંતુ ગુજરાત સરકારે સૌ પ્રથમ તો પહેલ કરી, એ પહેલ કરીને હાઈકોર્ટે તેને બહાલી આપી, બીજી ભાષામાં કહીએ તો સંચાલકો એ પછીથી સુપ્રીમમાં ગયા, સુપ્રીમે જે કંઈ કમિટીઓ બનાવવાની કહી એ આપણે સુપ્રીમની કમિટીઓ પણ અહીંયા બનાવી. જ્યાં પણ ક્યાંક વહીવટી મુદ્દાઓ આવે છે અને આપણે જોઈએ છીએ કે સંચાલકો જ્યાં પણ આ મુદ્દાઓને મૂકવા માંગે છે, આદરણીય ભૂપેન્દ્રસિંહજીએ એને સખ્ત શબ્દોમાં અત્યારે એમને સંપૂર્ણ ના પાડી છે. તમે જે મુદ્દાઓ કહો છો એની સાથે પૂરી સંવેદના જેમ આપની છે, એટલે એમ સમજો ને કે આપણી સમસંવેદના છે, સરકારની પણ આ છે જ. એની પ્રક્રિયામાં હા, કોર્ટને આધીન જે કંઈ મુદ્દાઓ છે એની ચર્ચા આપણે એને બાદમાં રાખીએ, પણ ફીના ઘટાડાની પણ ચર્ચા કરીએ તો લગભગ 7,000-10,000 ત્યાંથી લઈને મોટી ફી ધરાવતી સ્કૂલો કે જે લોકોને પેમેન્ટ મોટા છે અને લોકો એને પોસાતું હોય છે અને આપે છે, ત્યાં લગભગ 55,000-60,000 સુધીના ઘટાડો પણ થયો છે. આ એક ફેક્ટ છે. એટલે એની સાથે, હા, એની સાથે તમારી સાથે સંમતિ હોઈ શકે, ક્યાંક એવા મુદ્દાઓ હોય તો ત્યાં સરકારમાં વહીવટી ક્યાંક ક્ષતિઓ રહેતી હોય તો તેના માટે ચોક્કસ ધ્યાન અપાવવું જોઈએ અને આગળ કામ થવું જોઈએ. આપણે સ્પષ્ટ માની છે, હા, એટલું ચોક્કસ છે ઈસુદાનભાઈ કે જેમ સરકારે આમાં પહેલ કરી છે ગુજરાત સરકારે,
એવી રીતે ડિજિટલ ક્લાસમાં પણ આપણે પહેલ કરી છે. લગભગ 84,000 બાળકો સ્માર્ટ ક્લાસ દ્વારા ભણવાના છે, એ પણ આપણે સમગ્ર ભારતમાં આપણે પ્રથમ છીએ. એના અનેક મુદ્દાઓ છે કે જેમાં આપણે આગળ વધવા, જ્યાં વંચિતો કહી શકાય એવા આદિવાસીઓમાં પણ આપણે સ્પેશિયલ ખાસ સ્કૂલો ચાલુ કરી છે, અનેક બહુ આયામી જેને કહી શકાય. હા, એટલું ચોક્કસ છે કે એમાંથી પણ શું સારું થઈ શકે એની ચર્ચા થવી જોઈએ. પરંતુ સારું થયું છે તેનું પણ સાથે સાથે સમર્થન. સારું થયું છે પણ મેં કીધું કે સારામાં ક્યાંક નરસું થયું. જરૂર સમજે, એટલે જ હું કહેવા માંગુ છું કે તેની પણ ચર્ચા થવી જોઈએ. સાથે સાથે ક્યાંક આપણે સમગ્ર ભારત દેશની અંદર એક આંગળી ચીંધવા જેવું આપણે આગળ વધ્યા છીએ તેને પણ એક સમર્થન મળવું. બિલકુલ, એ મુદ્દો તો છે જ. રાવત સાહેબ, આમાં ખરેખર એફઆરસી છે એ કેમ એગ્રેસિવ ન થઈ શકી, અથવા તો એફઆરસી એ ખરેખર જે ભૂમિકા ભજવી છે એ ભજવી ન શકે એવું કહી શકાય? કારણ કે શાળાઓને મોકલી દીધું, શાળાઓ વાલીઓને પકડે છે, વાલીઓ રસ્તા ઉપર આવશે, 4 દિવસ પછી સ્કૂલો 5 દિવસ પછી ખુલશે. સ્થિતિ એવી છે કે જૂની ફી પાછી માંગી રહ્યા છે, કે ઓછામાં ઓછી હતી પાછી વધારી દીધી પાછળથી. એટલે એફઆરસી એ આવું કેમ આવું કર્યું હશે કે ભાઈ એટલું નહીં પૂછ્યું કે ભાઈ તમારી 22,000 છે તો 22,000 માં તમે અત્યારે વિરોધ થઈ રહ્યો છે તો 32 કેમ આપું, એવું જ પૂછ્યું નહીં? બહુ એફઆરસી વાવા તાડ્યું પણ. સર, એફઆરસી કા જહાં તક મુદ્દા હૈ ઉનકે પાસ ડેટા નહીં હૈ, તીસરા ઉનકે પાસ કોઈ આધાર નહીં હૈ કે ફીસ કિસ આધાર પે નક્કી કરની હૈ, તીસરા ગુજરાત સરકાર કે અધિકારી ક્યા હોના ચાહીએ વો ભી પતા નહીં હૈ. અબ જબ અધિકારી ઇનએફિશિયન્ટ હોતી હૈ, ઉનકી ઉનકી ભાવના જબ તક પવિત્ર નહીં હોગી, ક્યોંકિ શિક્ષણ એ પવિત્રતા કા બિલકુલ હૈ ઓર ઇસમે સારા દોષ સરકાર કે અલાવા ઓર કિસી કા નહીં, ક્યોંકિ ઉસકા કારણ ભી સરકાર હી હૈ. સરકાર ઉસકો સુધારના ચાહતી થી લેકિન સુધારને કી કોશિશ મે પવિત્રતા નહીં હૈ, પવિત્રતા નહીં હૈ. બિલકુલ દર્શક મિત્રો, આપણે ફોન લાઈન ખોલીશું વાલીઓને જે મુશ્કેલી હશે, કારણ કે મેં કહ્યું એમાં મહામંથન તમારો પ્રોગ્રામ છે, ખેડૂતો, વિદ્યાર્થીઓ, વાલીઓ, વેપારીઓ એ તમામ માટે આપણે એક પ્રયાસ કર્યો છે કે ક્યાંક અવાજ આપણે ઉપાડીએ. અને આ એક સમાજસેવાનું મોટું કામ છે સાહેબ, અને સરકાર પણ પોઝિટિવ લે, વિપક્ષ પણ પોઝિટિવ લે, જનતા પણ પોઝિટિવ લે. કારણ કે આ મુદ્દો ઉઠાવ્યા પછી જવાબદારી સરકાર અને વિપક્ષની આવે છે. વિપક્ષે કેમ કરાવવું, શાસક ન કરે તો કઈ રીતે દબાવવું. ભૂમનભાઈ ભટ્ટ આપણી સાથે જોડાય છે, કોંગ્રેસના નેતા છે. ભૂમનભાઈ, હવે સરકાર કંઈ ન કરે ને તો વિપક્ષની જવાબદારી બહુ વધી જતી હોય છે. હું આપને એનો દાખલો આપું કે કર્ણાટકમાં ભૈયા કેમ વિન્ડો આવી થઈ ગઈ છે. કર્ણાટકમાં યેદુરપ્પાની સરકારે શપથ લીધી એટલે યેદુરપ્પાએ કીધું કે ભાઈ ખેડૂતોના દેવા હું માફ કરી દઉં છું, જાહેરાત કરી દીધી. પછી યેદુરપ્પાને ઘરે જવું પડ્યું, કારણ કે સ્વાભાવિક છે કે આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ. એટલે યેદુરપ્પાને બીજા દિવસે રાજીનામું આપવું પડ્યું. પાછી કુમારસ્વામી આવ્યા, પણ યેદુરપ્પાએ એવી જાહેરાત કરી, વિપક્ષમાં આવી ગયા ને બીજા દિવસે, વિપક્ષમાં આવી ગયા. એટલે એણે કીધું કે જો આ દેવા માફ નહીં કરે ને તો અમે આંદોલન કરીશું, જવળાત આંદોલન કરીશું, અને એવો આંદોલન કરીશું કે કર્ણાટક બંધ રહેશે. હું એમ કહું છું કે વાલીઓ પીડાઈ રહ્યા છે, તમને ખબર છે કે આ પ્રશ્નો છે. એક ચીસો પાડી પાડીને વાલીઓ 1 વર્ષથી રસ્તા ઉપર છે, સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે. મુદ્દો છે, ગંભીર છે. કેટલાક શિક્ષણ માફિયાઓના કારણે થાય છે. 80% શાળાઓ તો બહુ સારી છે અને એને નડતું નથી. 20% છે માફિયાઓ, એને આ તકલીફ પડી રહી છે. એને મોટા મોટા વકીલો રાખ્યા છે લાખો રૂપિયા આપીને. તો વિપક્ષ છે એ કેમ જોતું રહે છે? એટલે વિપક્ષને આમ જોવાની મજા આવતી, બરોબર વોટ નથી આપે ને શહેરી વિભાગ, એટલે ભલે એ ચીસો પાડે. એટલે એ એક પ્રયાસ છે કે પછી બીજું કાંઈ પણ હોઈ શકે, મને ખબર નથી. ઈશુદાનભાઈ, આપ જે દ્રષ્ટિથી વિચારી રહ્યા છો એ એક નવો એંગલ છે કે ભાઈ શહેરી વિકાસમાં જે ભાગ ભજવ્યો છે અત્યારની રાજ્ય સરકારે અને એ કારણસર કદાચ વિપક્ષ ના આવતો હોય. આવું કદાચ મારા મગજમાં ક્યારેય આવ્યું નથી ભૂતકાળમાં, અને ભવિષ્યમાં આવશે પણ નહીં. પણ હવે આની સાથે તમે જે કરો છો વાત એ ચોક્કસપણે સંમત છું કે ભાઈ એજ્યુકેશન એ એજ્યુકેશન નથી રહ્યું, એજ્યુકેશ અર્ન થઈ ગયું છે. એટલે કેશ અર્ન કરવા માટે જે માફિયાઓ છે એ લોકોની એ એક પોતાનો ધંધો થઈ ગયો છે, વ્યવસાય થઈ ગયો છે. વાત રહી વિપક્ષની, તો વિપક્ષે આપ જાણો છો કદાચ થોડુંક આપણે ભૂતકાળમાં બી જઈએ તો ઘણા ટાઈમથી વર્ષોથી શિક્ષણના
अंदर ना फी वधारा विरोध में कांग्रेस कायम तटपर रही है। वारंवार कदाच वाली मंडल सभ्य बैठा है, एमने खबर है कि वारंवार अमे लोग जे कोई जगह जाण थाय त्या जई अमे समर्थन आप्यु छे। अमे आ वस्तु बिलकुल विरुद्ध में छे। आ फी रेग्युलेटरी एक्ट कमिटी FRC एनु निर्माण ये जारे इलेक्शन आवानु हतु एना थोड़ा दिवस पहला सरकार ने याद आव्यु, कारण के आ मुद्दो उपाड़वामां आव्यो हतो वालीओ द्वारा स्वयंभू અને જેની અંદર વિપક્ષનો પૂરેપૂરો ટેકો હતો, અને વારંવાર જઈને આપ કદાચ આપની પાસે પણ બાઈટ હશે જૂની, ભૂપેન્દ્રસિંહજીને જઈને અમે આવેદન પત્ર પણ આપ્યા છે, આ વસ્તુ વિશે ગંભીર રીતે નોંધ લે એની પણ ચર્ચા કરી છે। આ FRC ની અંદર જે કમિટીની રચના કરવામાં આવે અને એની અંદર જે સો કોલ્ડ પાવર આપવાની વાત હતી એ આપ સૌ જાણો છો, અહીંયા સર્વે બેઠા છે કે એમાંનું 0% કામ થયું, એમાંથી કોઈ રિઝલ્ટ ઓરિયન્ટેડ વાત ક્યારેય ના થઈ આની અંદર। હા, FRC જ્યારે એ ફી ન આપતી હોય તો હું એવું નથી લાગતું કે કયા ગુજરાતના એ ડિપાર્ટમેન્ટની તાકાત છે કે જનતાનો હિત જ્યાં સચવાયેલો હોય ને એને છુપાવવાની કોશિશ કરે, એને હું એમ કહું છું મૂડી હશો તો બહાર ન કાઢી શકો તમે? ના, ચોક્કસપણે, અને અમે સતત અમારી લડાઈ ચાલુ છે। ધરણા કેમ ન કરો તમે? અમારા ચોક્કસપણે તમે જો નાના જોઈએ, હું એટલું બોલી શકું છું એક પત્રકાર તરીકે, મને વાલીઓની ચિંતા થાય એટલે બોલું છું, FRC વાળાને ગમતું નહીં હોય મને ખબર છે કે તારે જોતા જોતા મારી ઉપર ચીસો પાડતા હશે, પણ હું એમ કહું છું તો વિપક્ષ તરીકે રહેવાની જરૂર શું છે? તો પછી આપણે પણ વેપાર કરીને મજા કરીએ। ભાઈ, આપની લાગણી સાથે પૂરેપૂરા સંમત, પણ જોડે એ પણ જણાવું કે વારંવાર આ વસ્તુનો વિરોધ અમે કર્યો છે અને આગળ પણ કરતા રહીશું, એટલે આની અંદર કોઈ સંજોગોમાં વિપક્ષ શાંત છે એ માનવાની કોઈ જગ્યા જ નથી। અમે આના માટેના બનતા તમામ પ્રયત્ન, એના માટે ધરણા પર પણ બેઠા છીએ, આવેદન પત્ર પણ આપ્યા છે, અને જરૂર પડે તો આનાથી વધારે પણ અગ્રેસિવ અમે કાર્યક્રમો આપીશું। આ હું આપના ટીવીના માધ્યમથી વાલીઓને અને પ્રજાને સંપૂર્ણપણે વિશ્વાસ આપું છું। જોઈ લઈએ હવે આપણે, કારણ કે ભૂષણભાઈ અમે પણ જોવા ઈચ્છીએ છીએ કે વિપક્ષ મજબૂત બને, શાસકની સારી ક્યારેક દાનત ન હોય, એવું ન હોય કે શાસક ન કરવા માંગતું હોય, પણ શાસકને સરકારી બાબુ ન પણ કરવા દેતા હોય। ના ના, એવું પણ નથી શક્ય, દાનત હોય તો કદાચ જરૂર ચોક્કસ થઈ શકે, આ તો એ વસ્તુ શક્ય નહીં હોય માનીને ચાલીએ, ચાલો તો જ્યારે દાનત ન હોય ને ત્યારે વિપક્ષ છે ને એને 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 મજબૂરી એને એમ થાય કે ભાઈ કાલે આ કોંગ્રેસ વાળા આમ કરવાના છે એટલે તમે તાત્કાલિક કરો ભાઈ અને આ મને લાવો, મંત્રી શ્રી હુકમ આપવો પડે, જવાબ વારંવાર જપશે નહીં જમશે નહીં। તમે વારંવાર પૂછી લો, કોઈ બી નો જવાબ એવો આવે છે જે કોઈ સરકારમાં બેઠા છે કે આ તો એ પક્ષને રિપ્રેઝેન્ટ કરે છે કે ભાઈ મેટર સુપ્રીમ કોર્ટમાં છે, મેટર સુપ્રીમ કોર્ટમાં છે। અરે, દરેક વસ્તુની મેટરની આપણે સુપ્રીમ કોર્ટના ડિસિઝનની રાહ ના જોઈ શકીએ, અમુક વસ્તુ આપણે જે આપણે સ્વયંભૂ કરી શકતા હોય એ કરી શકીએ, અને સરકારના પાવરમાં આવે જ છે, અને કોર્ટનો અનાદર નથી નથી આપણે કોઈ કોર્ટનો અનાદર નથી કરતા, ક્યારે થાય આપણે એમની ઉપરવટ જઈએ તો એમનો અનાદર, એનો ઉપરવટ જઈએ તો, બાકી આપણી નીતિ સાચી હોય અને આપણે કોઈ પણ નિર્ણય રાજેશભાઈને લઈ લઉં। રાજેશભાઈ, વાલીઓની પીડા શું છે? કારણ કે ઘણા બધા વાલીઓ હશે, પણ અહીંયા એટલા માટે એકને બોલાવીએ કે હજાર લાખ કે ભેગા ન આવે, એક એનો અવાજ લાખોનો આપણે જાય, તો વાલીઓની પીડા શું છે? ખરેખર દર્દ છે કે પછી ખરેખર બરોબર ફી છે ને આપણે ભરી દેવી પડે, શું છે? ફીના મુદ્દામાં તો એવું છે કે એક વાલીઓને સૌથી પહેલા તો સરકારે જે આશા આપી હતી કે અમે ફી ઘટાડીશું, એ ઉપરથી વાલીઓ ઉપર જે બોજ પડતો હતો છોકરાઓને ભણાવવાનો એ ઓછો થવાની શક્યતા હતી, પણ ધીરે ધીરે વાલીઓને એવું લાગવા માંડ્યું કે ભાઈ આ બી એક જાતનું એક વાલીઓ સાથે મજાક જ કરવામાં આવી છે, અને જે ટાઈમ અમે સરકારે જે લીધેલો છે, જેટલો સમય ગુજારેલો છે, એ એટલી બધી લાંબી પ્રોસેસ કરી કાઢી છે કે વાલીઓ હવે ખરેખર તો આશા છોડી બેઠા છે, હવે એમને લાગે છે કે ખરેખર આ ફી ઘટશે કે નહીં ઘટે, સ્કૂલોમાં ફી વધેલી જ છે, વાલીઓની જે આશા હતી જે ઓલરેડી વધારે અમુક જગ્યાએ ફી હતી એને ઘટાડવાની અમારી માંગ હતી, પણ એ હજુ સુધી એના ઉપર કોઈ ઠોસ કામ તો આ લોકોએ કરેલું નથી, સરકારે કરેલું નથી। અચ્છા, સ્કૂલોને જયારે ફી ભરવા જઈએ છીએ ત્યારે પૂછીએ છીએ કે ભાઈ આ તમારી ફી ઘટાડવાનું જે સર્ક્યુલર કઈ આવ્યું કે ના આવ્યું, તો સ્કૂલો એમ કહે છે કે હજુ સુધી અમે ગવર્મેન્ટ તરફથી અમને કોઈ એવી સર્ક્યુલર આવ્યું નથી, એટલે તમારે જે ફી અમે અત્યારે નક્કી કરી છે તમારે ભરવી જ પડશે। એટલે વાલીઓ જો કોઈ રસ્તો નથી એ કોઈ કોઈ FRCના કમિટીના મેમ્બરોને વાત કરી શકતું નથી, સિવાય પ્રેસ સિવાય બીજે ક્યાંય જઈ શકતું નથી, વાલીઓ પોતપોતાની રીતે છૂટક છૂટક ધરણા કરે છે, પણ એનાથી કોઈ લાંબુ રિઝલ્ટ મળ્યું હજુ સુધી લાગતું નથી। હવે આની અંદર ઈશુદાન ભાઈ ખાલી બીજો મુદ્દો ભી એડ કરી દઉં,
એ સાથે સાથે અમુક સ્કૂલો એવી પણ છે કે જેમણે એમના વિદ્યાર્થીઓને એમ કહી દીધું છે કે તમે અહીંયાથી એનઓસી લઈ લો અને અહીંયાથી તમે નીકળી જાઓ સ્કૂલમાંથી, સ્કૂલ લિવિંગ લઈને તમે ફીસ ન ભરી શકતા હો તો આ ચોક્કસપણે એની અંદર પ્રકાશ એ લોકો બી વધારે પાડી શકશે. પણ આવી પણ ઘટનાઓ બની છે જેશભાઈ, અને જે લોકોને વિપક્ષ જ્યાં ઇન્વોલ્વ થઈને બોલાવી બોલાવીને એને એમ કહું છું કે એને તો એને એને લાઈન ઉપર લાવવું પડે સાહેબ. ગુજરાતમાં જેમ કોઈ ધમકી ન આપી શકે ને એમ શાળાની સંચાલકની પણ એટલી હિંમત ન થવી જોઈએ કે એમ કહી દે કે એલસી લઈને નીકળી જા. હું એમ કહું છું કે એ ડેન્જરસ માણસ કહેવાય, બહુ ખતરનાક કહેવાય. પહેલી વસ્તુ તો કે આપણે વીટીવીનો સર્વે જોતા હતા, આપણે તો બહુ સ્પષ્ટ છે કે 7000 થી લઈને 60-65000 સુધીની ફી ઘટી છે. આપણે હમણાં જે સર્વે જોતા હતા એમાં પણ આપણે સ્ક્રોલમાં આવે છે કે આટલી આટલી શાળાઓ કેટલા કે વિગત નથી આપી, કેટલા વિગત આપી છે કે 10000 ઘટી છે. એટલે પહેલા જનરલ સ્ટેટમેન્ટથી બહાર આવવું જોઈએ કે આમ જ થઈ ગયું છે. હમણાં જે આપણે વાલી મિત્ર કહેતા હતા એમની સાથે હું સંમત છું, ક્યાંક મુદ્દાઓ હશે અને મુદ્દાઓ એટલા માટે છે કે એને નિયમન કરવાનો આપણે પ્રયત્ન શરૂ કર્યો છે. એટલે મુદ્દાઓની સામે આપણે લડશું. ભૂપેન્દ્રસિંહજીએ સ્પષ્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે, ક્યાંય ક્યાંય આપણે ઝૂકતા નથી અને વાલીઓની એટલે કે વિદ્યાર્થીઓને અને ગુજરાતની જનતા સાથે છે. એટલે કે સૌથી પહેલા તો કોઈ પક્ષ કે વિરોધ પક્ષ એનો કોઈ લીંબડજસ ખાટવાની પ્રયત્ન કરતા હોય તો એનો કોઈ અર્થ નથી. બીજું કે જે શ્રેષ્ઠ કામગીરી કરી છે, ડ્રોપ આઉટ રેશિયો જે કોંગ્રેસના સમયમાં હતો આજે આપણે 1.5% સુધી લાવીને ઉભા છીએ. એવા અનેક કાર્યક્રમો આપણે કરતા જઈએ છીએ. એક બાજુ હા, ક્યાંક ગ્લાસ અડધો કે આખો કે એ ચર્ચા બહુ લાંબી હોઈ શકે. આજે MYSY દ્વારા ગયા વર્ષની જ આપણે જે સહાય કરી છે 170 કરોડ છે સુદાનભાઈ. મેડિકલ કોલેજની વાત કરીએ તો 800-3200 સુધી આપણે પહોંચ્યા છીએ. દીકરોને ભણાવવાની ચર્ચા કરીએ તો મેડિકલ એજ્યુકેશન આપણે ફ્રી કરી દીધું છે. ક્યાંય કેમ મેં જોયું તો આદિવાસીઓ માટેની સાયકલની વ્યવસ્થા, ફી માફીની વ્યવસ્થા, આ પ્રકારનું જ્યાં કંઈ આપણે લગભગ એટલા બધા ઓછા પર્સન્ટાઇલની અંદર આપણે 50% આપણે એ લોકોને સહાય આપીએ છીએ કે જ્યાં સુધી એ લોકો પહોંચી શકે. RTE એના અમલીકરણની અંદર પણ આપણે ગુજરાત અત્યારે આજે ભારતની અગ્રેસર છે, સૌથી નંબર 1 છે. 1200 મેં તમને કીધું કેરિયર કાઉન્સિલિંગ આપણે શરૂ કર્યું છે. 4.5 લાખ શિક્ષકો જ્યારે આપણી ઘટ હતી કોંગ્રેસના સમયમાં, આજે 16000 આવીને ઉભી છે. બોલવા માટે બરાબર લાગે છે કે 16000 શિક્ષકોની ઘટ છે, પરંતુ 4.5 લાખ શિક્ષકોની ઘટ કોંગ્રેસના સમયમાં હતી એ આપણે ઘટાડતા ઘટાડતા આવ્યા છે. શિક્ષકોની ભરતીની અંદર સંપૂર્ણ ટ્રાન્સપરન્સી રહી છે, એક પણ કિસ્સો શિક્ષકો માટે આપણે એની ભરતી વિશે બોલી શકાય તેમ નથી. આપણે ખ્યાલ છે કે ઓમપ્રકાશ ચૌટાલા એના માટે જ હરિયાણાની અંદર જેલમાં ગયા હતા. આ બધા મુદ્દાઓની પણ એટલી આપણે સાથે સાથે ચર્ચા કરવી જોઈએ. મૂળ વાત છે નીતિ અને નિયતની. તો નીતિ સ્પષ્ટ છે, નિયત સ્પષ્ટ છે, એના અમલીકરણને આપણે જે તમે કીધું છે બરાબર છે. નિયત સ્પષ્ટ છે એટલે ભલે 2-5 દિવસ પછી પણ થશે એટલે FRC ડિક્લેર પણ કરવી પડશે અને બધા સંચાલકો માટે આગળ. બીજું સુદાનભાઈ, આપણે થોડાક પ્રેક્ટિકલ વ્યવહારિક મુદ્દા ચર્ચા કરી. વિદ્યાર્થીને વાલી ભણાવે છે સ્કૂલમાં, સ્કૂલ પણ એને સારી જોઈને સિલેક્ટ કરી છે. આપણે ઈચ્છીએ છીએ કે એ જ સ્કૂલમાં ભણે અને ગ્રેજ્યુએટ પ્રોસેસમાં જે અત્યારે સુપ્રીમનો મુદ્દો છે તો છે, એ કહેવા માટેનો મુદ્દો નથી. છે, આપણે તો કહ્યું જ હતું કે આ પ્રમાણે આ પ્રમાણે કામ કરવું. સંચાલકો કોર્ટમાં ગયા છે અને એનો મુદ્દો જોડાયેલો છે. વિદ્યાર્થીનું પણ હિત સાથે જોવાનું છે. વાલીઓ પણ વિદ્યાર્થીઓનું પણ હિત જોતા હોય છે, લડત કરતા હોય છે, અને સરકાર પણ વિદ્યાર્થીઓનું અમુક મુદ્દાઓ એવા હોય છે કે આપણે હોસ્પિટલમાં એમ ન કહીએ કે અહીંથી તમે નીકળી જાઓ, સ્કૂલમાંથી એમ ન કહેવાય કે અહીંથી નીકળી જાઓ. તમારો મુદ્દો સાચો છે, એની સાથે આપણે સંમતિ છે, અને એવા કેસ સામે આવે તો તેની સામે આપણે ચોક્કસ પગલાં લેવા માટે તૈયાર હોઈએ. પરંતુ આજે ફી ઘટી છે, હકીકત છે. અન્ય રાજ્યોમાં આપણે જોઈએ છીએ કે પહેલા ભણવા જતા હતા વિદ્યાર્થીઓ, આજે અહીંયા ભણી શકે છે. અન્ય રાજ્યોમાં થી અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવે છે. સરકાર આપ જે બોલ રહે હૈ કે જૈસા સરકાર લોગો પે એહસાન કરતી હૈ, સરકાર કી જવાબદારી હૈ. સરકાર જો આપકા આપકા જો બલણ હૈ વો એહસાન કા હૈ. એક મિનિટ એક મિનિટ, સરકાર કહે રહે પપરજે પર એહસાન ના કરી સકે. દેખો આપકો એસા લગા હૈ નહીં, આપકે મેં આપકે બિલકુલ જવાબ દે રહા હું. સરકારની જવાબદારી હોય છે અને સરકાર આપણી જવાબદારીમાં નિષ્ફળ ગઈ છે, સાચી વાત. આપણી બહુ સ્પષ્ટ રીતે જવાબ કહેવા માંગુ છું. સરકારની જવાબદારીની રીતે જો ચર્ચા કરતા હોય તો FRC સૌપ્રથમ ભારતમાં બનાવી છે. એહસાનની ચર્ચા છે જ નહીં. ભારતીય જનતા પક્ષનો કોઈ પણ કાર્યકર્તા એહસાન નહીં, આ જમીન સાથે જોડાયેલો છે, આ જમીનની માટી સાથે જોડાયેલો છે અને અમે કામ કરતા આવીએ છીએ. અમે જ્યાં કામમાં જ્યાં પણ જયારે કોઈ સત્તામાં હોઈએ વા ન હોઈએ, અમે કોંગ્રેસની પક્ષી તરીકે વાત નથી કરતા. હું એક મારા મિત્રને જવાબ આપવા માંગુ છું. કોઈ પક્ષ નહીં, આપણે જમીન જોડ જોડાયેલા છીએ ને હવામાં. ભાઈ એક વાર ચર્ચા કરતા નહીં. જયેશભાઈ સોરી, કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી જે રીતે કામ કરે છે, હું રાવત સાહેબનો ટેકો કરીશ. કામ કરે છે એ જે લાગણી કે છે એ અલગ છે. માત્ર ને માત્ર અમે ભાજપ માત્ર ને માત્ર જમીન જાત જોડાયેલી છે આ મુદ્દા જોડે કે લેવા દે. ભાઈ ભુમનભાઈ એટલા માટે કે જ્યારે બનાસકાંઠામાં પૂર હોય ત્યારે ક્યાંય ન હોય, વાલીઓને જે વાલીઓને ક્યાંય ન હોય, જે વિરુદ્ધમાં જતા હોય છે ત્યારે આપણે બેંગ્લોરમાં હોઈએ. FRC જે FRC ની કમિટીની રચના કરવામાં આવી એમાં વિપક્ષને કોઈ દિવસ કહેવામાં આવ્યું કે ચલો તમારા તરફથી બે માણસ આપો? આ રચનાની અંદર હોય જોડે. તમે આકાશની પાર્ટી છો,
गुजरात ना लाखों करोड़ वालीओ आपणे जोई रह्या छे त्यारे मुद्दो एवो जोवो जोईए के परफेक्ट जोवो जोईए वालीओ ना हित माटे चर्चा थवी जोईए जयेश भाई पण मुद्दा मूके અને ક્યાંક રહી ગયા હોય તો નોટ કરે અને પછી ભૂપેન્દ્રસિંહને આપે કારણ કે મહામંથનનો અંત એ પણ છે કે મહામંથન પૂરું થાય એના સોલ્યુશન તરફ જઈએ એ સરકારી અધિકારીઓ પણ એને પણ મોકલે કે ભાઈ આમાં આમાં આવું કામ કેમ થયું છે અત્યારે રાવત સાહેબ ઘણી દેશોમાં સ્કૂલો ચલાવે છે એકમાત્ર ગુજરાતમાં નહીં એટલે એમની મુદ્દો ક્યાંક જયેશભાઈ એટલા માટે પણ સાચો હોઈ શકે છે કે આપણે જે દિશામાં જવું જોઈએ તો હું નહીં જઈ ગયા બરોબર ને એટલે આપણો મુદ્દો એક જ છે વિરામ લઈ લો એક મુદ્દો આપણે નિષ્ઠાથી આગળ વધીએ છે આજે વાત ચર્ચા કરી તો આપણે એક વખત એન્જિનિયરિંગ કોલેજો 7-8 હજાર સીટો હતી આજે 75,000 છે અને ફેક્ટ છે એ ખાલી રહી છે એટલે કે વિદ્યાર્થીઓનો અને જે ફેક્ટ છે એનો સ્વીકાર કરવાનો એ તો છે એમાં કોઈ સવાલ નથી આપણી એજ્યુકેશન સિસ્ટમ સુધરી છે બીજું સુદાન ભાઈ આ જ્યારે આ ખાનગીકરણની સાથે સાથે જોડાયેલી પ્રક્રિયા છે ખાનગીકરણ કઈ ભાજપના શાસનમાં શરૂ નથી થયું અમારું શાસન તો ત્યાં આવ્યું પણ આ 22 હું ભણ્યો છું તમે ભણ્યા છે ને એ આપણે સરકારી સ્કૂલમાં ભણ્યા જુદું કહું છું ઈશુદાનભાઈ આમાં કોઈ બી વાત હોય તો 22 વર્ષ દરમિયાન પ્રગતિ થઈ પ્રક્રિયા રાજ્યમાં તો સાહેબ ભૂકા કરી નાખ્યા એટલે હું પ્રક્રિયાની વાત કરું છું કે એની પ્રેની સામે જો સાથે સાથે થોડીક સરખામણી કરીએ તો આપણે ગુજરાત એના માટે કટિબદ્ધ રીતે આગળ વધવા માટે જો આ વીટીવીએ તો છે ને મુહિમ ઉપાડી છે કે ગુજરાતનો એક એક નાગરિકનો પ્રશ્ન છે ને સાહેબ મહામંથનમાં ચર્ચા છે ચર્ચા છે ચર્ચા છે એનો તમારે જવાબ આપવો પડશે વિપક્ષે પણ જાગવું પડશે ઊંઘશે ભૂષણભાઈ ભૂમનભાઈ તો એને પણ કહેશું કે તમે ઊંઘો છો અને સાહેબ આપણે ડિટેલ પણ માંગી છે સ્કૂલો પાસેથી મેં તો આરટીઆઈ કરાવડાવી છે મારી ટીમ સાથે લગાડી દીધી છે બધાને કે કઈ સ્કૂલ કયા પ્લોટ લીધા છે કેટલામાં લીધા છે રૂપિયામાં લીધા છે 2 રૂપિયામાં લીધા છે અને નોર્મ શું છે કેટલી ફી લઈ શકે સેવા કરે છે કે માવા ખાય છે બધી વસ્તુ જેને ધીરે ધીરે હું ખેંચી લાવવાનો છું એક એક વસ્તુઓ છોડવાનોથી એ સંચાલકો સમજી લે કે અત્યાર સુધી તમે પ્રોફિટ લેતા છો ને લઈ લીધા હવે વીટીવી જાગી ગયું છે સાહેબ વીટીવી જનતાનો બની ગયું છે જનતાનો અવાજ બની ગયું છે એટલે એક એક સ્કૂલ અને મેં તો હેલ્થમાં પણ સાહેબ એ પ્રશ્ન મારા બે મેં કીધું ને એજ્યુકેશન હેલ્થ એ બે માં હું કાંઈક કરાવીને રહીશ ને તો ભગવાન મને એમ કહેશે કે ના તને અહીંયા મૂક્યો ને સારું કર્યું હેલ્થમાં પણ મેં જે હોસ્પિટલો અત્યારે તોડી રહી છે ને ભાવ જેશભાઈ એની પણ આરટીઆઈ મંગાવી છે આરટીઆઈ અત્યારે આપશે નહીં ગરીકમાં તંત્ર મને ખબર છે પૂરો વિશ્વાસ છે મને પણ એ અપીલમાં જઈ અને છેલ્લે આ ચેનલ ઉપર લાવીને હું પણ માહિતી લઈશ અને એ કેટલી ફી લઈ શકે છે ઓપરેશન કરવાની કેટલી ફી લઈ શકે છે અને નોર્મ શું છે તમામ ખાનગી શાળા ખાનગી હોસ્પિટલો વાળા પણ ચેતી જાય કે તમને પણ હું ગુજરાતની જનતા નહીં છોડે હું તો માત્ર નિમિત્ત છું આ ગુજરાતની જનતાનો કાર્યક્રમ છે અને એ કરશે એ છોડશે નહીં મહામંથન તમને તમે તૈયાર રહેજો જેણે પણ ચીટિંગ કરતા હોય જે પણ મલાઈ ખાતા હોય ને તૈયાર રહે અધિકારી પણ સમજી લેજે એના એસ્ટિંગ ઓપરેશનો ધીરે ધીરે આવવાનું શરૂ થઈ ગયું છે જનતા છે ને મોબાઈલ એ વીટીવીના મોબાઈલ છે માનીને ચાલજો તમે વિરામ બાદ મળીએ છીએ આપનો કાર્યક્રમ છે આપણે પ્રયાસ કરીએ છીએ જનતાનો અવાજ જનતાની સમસ્યા અને સાહેબ મીડિયાનો ધર્મ હોય પત્રકાર તો ધર્મ એ નિભાવવાની થોડી આપણે કોશિશ કરીએ છીએ આપનો સાથ સહયોગ મળે છે જનતાનો સાથ સહયોગ મળે છે અને દરેકમાં ચોથો સ્તંભ કોઈ બાયસ વગર નિષ્પક્ષ રીતે જો કામ કરે ને તો એને તમામ જગ્યાએ પોઝિટિવ લેવાય છે અને એનો આપણો ઉદ્દેશ્ય માત્ર એવું છે કે વીટીવીને મહામંથનના કારણે થયું એવું મારે ક્યારેક કહેવું નથી ને કેવડાવવું નથી સાહેબ પણ જનતાનું કામ થઈ જાય જનતાના હિત સચવાય ને આનાથી મોટી વસ્તુ કોઈ આપણે જોતી નથી કારણ કે સમાજમાં જે મંત્રી વિપક્ષ શાસક પાર્ટીઓવાળા કરી શકે ને એમ મીડિયા પણ સમાજસેવા કરી શકે છે ને એ મારે સાબિત કરીને બતાવવું છે કે જનતાનો હિત છે ને એ મીડિયા પણ કરી શકે છે માત્ર વિરોધ કરવો માત્ર ઝઘડાવા કે માત્ર ખોટી ચર્ચાઓ કરીને ટાઈમ વેસ્ટ કરવું ને એ મારો ધર્મ નથી અને મારો ઉદ્દેશ્ય પણ નથી મારે એવી ટીઆરપી નથી જોતી સાહેબ મારે જનતાના હિત માટે કામ થશે તો મને એટલું આનંદ થશે અને હું ઈચ્છું છું કે તમામ જગ્યાએ અને પોઝિટિવ લેખ પ્રવીણભાઈ જોડાયા છે જુનાગઢથી જી પ્રવીણભાઈ સભ્યતાથી આપણે વાત કરીએ એવી મારી તમામ દર્શકોને વિનંતી છે જી પ્રવીણભાઈ હલો મને લાગે છે ફોન કટ થઈ ગયો નરેન્દ્રભાઈ મોરબી થી જોડાયા છે નરેન્દ્રભાઈ હા જય માતાજી સુજનભાઈ યસ જય માતાજી હા ઘણા સમયથી ટ્રાય કરું છું અભિનંદન વીટીવી ને થેન્ક યુ હવે ભાજપના નેતા જે ત્રણ બેઠા છે જયેશભાઈ હવે એ ભાઈ ને કહી તમે આ જે બધી વાત કરો ફી ઘટાડવાની એ તમે
પછી એક એમ કોઈ પબ્લિક એમ કે ભાઈ અમે રાહ જોઈએ તો એમ કે આ તે એક બે મહિના આપે આયા તો બધું પૂરું થઈ જાય વિધિ બરોબર છે એને બદલે ડાયરેક્ટ તો તમે આપો ભાઈ બરોબર છે વાત સાચી છે રાઈટ ટુ એજ્યુકેશન ની વાત કરે છે તમને રાઈટ ટુ એજ્યુકેશન ની અંદર આપણે સમગ્ર દેશમાં આગળ છીએ, છતાંય ક્યાંક ને ક્યાંક કોઈ પ્રશ્ન રહેતો હોય તો જરૂરથી ડીઓ ને કડક સૂચના આપી છે. આદરણીય ભૂપેન્દ્રસિંહજી એ ડાયરેક્ટ એને એના માટે સતત એ કાર્યરત છે. એટલું જ નહીં, જે તે લગતા વળગતા અધિકારીઓને અમને ખબર છે કે આદરણીય ભૂપેન્દ્રસિંહજી એમની પાછળ રહ્યા છે. હવે તમારી પાછળનો બીજો મુદ્દો કઈ કે એક જનરલ ઇમ્પ્રેશન મહેરબાની કરીને જાહેર જીવનમાં જીવતા માણસો એ ચાહે કોઈ પણ પક્ષના હોય પરંતુ બધાના ઘર ભરેલા છે એ માન્યતાથી થોડુંક મારે એટલા માટે કહેવું પડશે માધ્યમથી કે હું પોતે અત્યારે 65 વારના મકાનમાં રહું છું. મારા માતા પિતા શિક્ષક હતા અને મારી મંથલી આવક આજની તારીખમાં એકાઉન્ટના ચોપડે 40,000 રૂપિયા છે અને એટલી જ છે. એટલે કે જીવનની અંદર માત્ર ને માત્ર દરેક કાર્યકર્તા નહીતર એવું બનશે નરેન્દ્રભાઈ કે જાહેર જીવનમાં આવનાર વ્યક્તિને એનો ઘરનો ઉમરો ઓળંગતા એમ થશે કે મારે આમાં શા માટે જવું જોઈએ, કારણ કે આ ઉકરડો છે અને ઉકરડો કહેવા તો કઈ પણ એવું લાગતું હોય તો એને એને એના કામ કરવા માટે જાહેર જીવનમાં દરેક બિલકુલ અને સફળ તો આના માટે નરેન્દ્રભાઈ ખાસ નોંધ લેજો. આજ વાત હું ઈશુદાનભાઈ પાસે પણ મૂકું છું. બિલકુલ બિલકુલ જયેશભાઈ, તમે બહુ અગત્યની તમામ દર્શક મિત્રોને કહું છું કે તમામ માણસો ખરાબ નથી હોતા, પણ હા કેટલાક ઘર ભરનારાને કારણે આપણી એવી ગ્રંથિ બંધાઈ જાય છે અને એ તો તમામ જગ્યાએ છે સાહેબ, અને તમામ જગ્યાએ 5-10% રહેવાના જ છે. કારણ કે રામાયણ કાળ લઈ લો, મહાભારત કાળ લઈ લો, જો એ વખતમાં પણ હતા તો આપણે તો શું છીએ, એ જ વ્યક્તિઓ હતા કે જેણે સીતાને જંગલમાં પુત્રો જણાવ્યા છે આપણે જાણીએ છીએ. પણ એમાં પણ આવા જયેશભાઈ જેવા પોલિટિક્સમાં હોય ને સાહેબ, એ પણ આપણા માટે આનંદની વાત છે. કારણ કે સારા માણસોની કદર થતી હોય અને એ કામ કરતા હોય ને એનું મોટું લાભ છે. દામજીભાઈ સુરત થી જોડાય છે. જી દામજીભાઈ. જય માતાજી. શું દામભાઈ? જય માતાજી. હું રામજી પરવાર સુરત થી બોલું છું. બોલો બોલો. અને અનિલભાઈ નું સ્કૂલ ચલાવું છું. મેં એફઆરસી ના 100 રૂપિયા માંથી 20 રૂપિયા વધારવા માટે અરજી કરેલી છે 31 ઓક્ટોબર પહેલા. હજુ સુધી એનો કોઈ મને જજમેન્ટ મળ્યું નથી. સો રૂપિયા ફી છે અને 120 કરવા માટે. હા, 100 રૂપિયા ફી છે. માત્ર 100 રૂપિયા. 100 રૂપિયા ફી છે તો તમારે આપવાની ક્યાં જરૂર પડે? એફઆરસી વાળા તમારા ઘરે આવે પ્રાર્થના કરવા? કઈ રીતે તમે ચલાવો છો? હજુ સુધી મને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કે તમે શું કરશો, કેટલી ફી લેશો, જૂની લેવાના છે કે નવી લેવાના છે. હા, મારા શિક્ષક નો પગાર વધારવો કે નહીં, કેટલો વધારવો, આવા બધા પ્રશ્નોમાં હું પૂછવાયેલો છું. સાહેબ મારું નામ ડિક્લેર નહીં કરશો? જરા હું ડિક્લેર નહીં કરું. હું તમામને એવી વિનંતી પણ કરું છું કે એફઆરસી વાળા મિત્રોને પણ વિનંતી કરું, જે પણ કમિટીમાં હોય, કે તમે ભલે 100% સાચા હશો પણ આ પ્રોગ્રામની ક્લિપિંગ જોઈ લેજો, તમારા રૂવાટા ઉભા ન થયા તમને યાદ કરશો. સાહેબ તમે જમવા બેસો ને એ પેલા નક્કી કરો કે મેં કામ મારું પૂરું કર્યું છે કે નહીં, જનતાના હિત માટે સોંપાયેલું છે મેં કર્યું છે કે નહીં. જો ના કર્યું હોય ને તો જમવાનું નહીં, અને જમતા પહેલા તમે ભગવાનને પ્રાર્થના કરો છો ને તો ભગવાન તમને, તમે કાન દિન સાંભળજો, સામેથી કહેતા હશે કે ભાઈ તે આજે સારું કર્યું છે, ખરું તારું કામ તે પૂરું કર્યું છે ખરું. તમે સાંભળજો કાન દઈને, આ ભગવાન કહેતા હશે કે તે લૂંટ્યું છે. હું એમ કહું છું કે જો એફઆરસી નો ટાઈમ ન હોય તો આપણે છોડી દેવી જોઈએ એફઆરસી, આપણે બીજે ધંધે લાગી જોઈએ અને કેવું જોઈએ બીજાને આપે. જી ભાવિનભાઈ, તમે કહેવા માંગો છો? જવાબ હું આપવા માંગીશ. 15,000 થી નીચે જો ફી હોય સ્કૂલની તો એફઆરસીમાં આવવાનું રહેતું જ નથી પહેલા તો. એટલે તમે 100 રૂપિયાની વાત કરી, તમારી મહિનાની 100 રૂપિયા છે કે 12 મહિનાની છે ખબર નથી, એની વિસ્તૃત જાણકારી હોત તો વાત અલગ થાત. એક ખાલી એફિડેવિટ જ આપવાની રહે છે કે અમે આ પરિસ્થિતિમાં છીએ. એટલું જ હોય. 20 રૂપિયા વધારે માંગો છે ને હમણે? 15,000 થી ઉપર હોય તો જ ફી વધારો માંગવા જવાનો છે આ કાયદામાં. બિલકુલ. જે પણ દર્શક મિત્ર છે હું એ વિનંતી કરું છું કે હવે આ માની ચાલો ને તમારા જેવા શો માં ચલાવે છે ને સાહેબ, એ તો તમે મોકલો કે કઈ રીતે ચલાવો છો, તો આ લોકોને ખબર પડે કે જે લાખ ને 2-2 લાખ ને 2.5 લાખ રૂપિયા કહે છે. એક બિલાસિંહભાઈ શાંતલપુર થી છે. યસ ભાઈ, ટેકનિકલ ટીમ કેમ અવાજ નથી આવતું? હેલો, હાજી બોલો બોલો. ઈશુદાનભાઈ, બિલાસિંહભાઈ તમારો ટીવી નો અવાજ બંધ કરી દેજો. હેલો, હા ટીવી નો અવાજ મ્યુટ કરો અને તમે પ્રશ્ન પૂછો.
આજે આપણે એજ્યુકેશન નો છું. બીજા એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો હરેશભાઈ જી. હા બોલો. ગઢવી સાહેબ, શિક્ષણ એક વેપલો બન્યું છે. એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ એવો મિનિંગ થાય છે. પરંતુ આ ભટ્ટ સાહેબને મારી વિનંતી છે કે જે જે મુદ્દાઓ તમે અહીંયા લાવો છો એને 2019 માં ખાલી મદાવીને પ્રજા સુધી લઈ જશો ને તો પણ ચૂંટણી જીતી જશો. શિક્ષણમાં ક્યાંય ઓડિટ થતું નથી. શિક્ષકો છે તેમની ક્વોલિફિકેશન પણ જોવાતી નથી પ્રાઇવેટ શાળાઓમાં. અને એમને પગાર પણ કેટલો ચૂકવાય છે, ચોપડી કેટલો ચૂકવાય છે અને બેંકમાં કેટલો ચૂકવાય છે એની પણ તપાસ થાય તો ભટ્ટ સાહેબ આપ 2019 માં જીતશો અને ખરેખર પ્રજા સુધી આ પ્રશ્ન લઈ જવાની જરૂર છે. પણ ભટ્ટ સાહેબ ને પાછા કાર્યકર્તા હોય નહીં હોય મને લાગે છે, અને હશે તો એ વડીલ આપે જે મને સજેશન આપ્યું એ ચોક્કસ સર આંખો પર છે અને આ વસ્તુ હું ધ્યાનમાં રાખીશ અને અમારા જે મેનિફેસ્ટો બને એની અંદર પણ અમે આ વસ્તુનો સમાવેશ કરીશું એવી હું આપણે ભાઈદારી આપું છું. જે છેલ્લી વિધાનસભાની ચૂંટણી થી એની અંદર પણ અમે આ મુદ્દાને ઉપાડ્યો હતો. પણ આપ જે કહી રહ્યા છો એ ગંભીરતાથી અને એ વેદના હું સમજી શકું છું બિલકુલ. અને આ ચોક્કસ પણ હું 2019 માં આ કોંગ્રેસ સમાવેશ કરે એવા પૂરેપૂરી હું આપણા ભાઈદારી. પ્રકાશભાઈ પાટણ થી છે, પછી એક વાર મહેમાનોને પણ લઈશ વચ્ચે વચ્ચે કોલર ને લેતા છે. પ્રકાશભાઈ જી. હા નમસ્કાર. નમસ્કાર. પહેલા તો વીટીવી ને નંબર 1 ને વત્તા સાડા 7 ગુજરાતીઓની દિલનો અવાજ ને તેમને થેન્ક યુ સાહેબ. વીટીવી ને ધન્યવાદ. મારો પ્રશ્ન એ છે સાહેબ કે આપણે એજ્યુકેશન હેલ્થ જો તંદુરસ્ત ભારત બનાવવા માટે બનાવો તો જો એજ્યુકેશન હેલ્થ જો ફ્રી કરી નાખે તો ભારતનું નિર્માણ કેવું થાય? બહુ સુંદર થાય હું તો એમાં માનું જ છું. પણ જો કે બધું ફ્રી કરવું બહુ અઘરું છે, પણ મારી પાસે પણ ઘણા આઈડિયા છે. બીજું રાવત સાહેબ, શું થઈ શકે એજ્યુકેશનમાં કદાચ કરવા ઈચ્છીએ તો? એજ્યુકેશન સર એ હે કે એ સરકાર કી જવાબદારી મેં આતા હૈ કે એજ્યુકેશન હર એક બચ્ચે કો મિલના ચાહીએ ઓર ઉસમે સરકાર કા યોગદાન હોના ચાહીએ. લેકિન સરકાર અપને યોગદાન સે પીછે હટતી હૈ. એન્ડ આપ આજ દેખેંગે કે સરકાર જો ભી ટેક્સ લેતી હૈ वो हेल्थ एंड एजुकेशन के लिए लेती है. लेकिन आप चाहे हेल्थ और एजुकेशन में दोनों जगह फीस के माध्यम से ही हमको सुविधाएं मिलती है. सो गवर्नमेंट गाइडेड के साथ साथ गवर्नमेंट एडेड एजुकेशन होना बहुत जरूरी है. और गवर्नमेंट एडेड बंद हो गया और गवर्नमेंट गाइडेड शुरू हो गया तो बगैर एड का गाइड का बहुत ज़्यादा महत्व लीगली रहता नहीं है और उसके कारण जो है सारी समस्याएँ खड़ी हो रही है. तीसरा, स्कूल का कोई रैंकिंग नहीं है. ऑडिटिंग जब तक नहीं होगा, हर साल जब तक ऑडिटिंग नहीं होगा और किसका क्या परफॉर्मेंस है, चाहे एजुकेशन है फैसिलिटी है, उसके बेस पे ही फी नक्की की जाती है. जब हमारे पास डेटा ही नहीं है कि भाई हम किस स्कूल का क्या स्तर है तो एक करवानी खास जरूर छे. लीला भाई बोखीरिया जोड़ा है हमत पर आती जी. लीला भाई नमस्कार. गटवी सर नमस्कार. खूब खूब अभिनंदन. तमे हमारा बाप जेवा छो अत्यारे तमे एक ज हमारो सांभळो छो. તમે એક જ સાહેબ અમારું સાંભળો છો, બાકી આ દુનિયામાં કોઈ સાંભળતું નથી ખેડૂને. ને એક મિનિટ સાહેબ, મને 30 સેકન્ડ જરાક વધારે દેજો સાહેબ. અટણે શિક્ષણ મોંઘું છે, અમે ગરીબ ખેડૂઆમાં કમાઈ મજૂરી કરી. બોલો બોલો બોલો. બોલો બોલો તમે સાંભળી. એ ઈશ્વરદાન બાપુ, એ 30 સેકન્ડ વધારે દેજો. હું પછી 5 હપ્તા ફોન નહીં કરું આમાં. ઈશ્વરદાન બાપુ, અત્યારે શિક્ષણ મોંઘું થઈ ગયું, હું આમાં કેમ છોકરાઓને ભણાવવા મજૂરી કરીને? મારા બાપ અમે મરી ગયા, આ સરકારે મારી નાખ્યા. બહુ તમારો દર્દ છે એ હું સમજી શકું છું. ખૂબ ખૂબ આભાર. કારણ કે એક એક હું આ એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ, આમાંથી આમાંથી સમજવાની એ છે કે સમજવાનું એ છે જયેશભાઈ કે એક તો જૂન આવે ને એટલે ફી છોકરાની ભણવાની ગામડાને, અને મારા ખેડૂતને એટલે કે આપણા બધાના એ ખેડૂતોને વાવણી કરવાની હોય, બિયારણ લેવાનું હોય, ખાતર લેવાનું હોય, સાહેબ કેટલી મોટી મુશ્કેલી પડે ખબર છે. અને બેંકોમાં લોનો માટે લાઈન, ધિરાણો માટે લાઈન, એ તો આમ તમે જુઓ ને તો આપણા રૂંવાટા એટલા. અને એટલા માટે જ આ મેં કીધું ને કે આ મેં તો એને સમર્પિત કરી દીધું છે કે જ્યાં સુધી મારાથી બનતી કોશિશ થશે, અને હું તો સરકારને અને વિપક્ષને વિનંતી કરું છું કે મહામંથનમાં મુદ્દા હોય એને તમે ગંભીરતાથી લેજો. એક ગુજરાતને 6.5 કરોડ જનતા વતી હું અપીલ કરું છું આપને હાથ જોડીને કે આમાં મારો ઈરાદો કોઈ એવો નથી હોતો કે મારાથી થાય,
મારો ઈરાદો એવો છે કે જનતાનો અવાજ મહામંથન થી આપ સુધી પહોંચે અને આગળ વધે. બિપિનભાઈ અમરેલી થી જોડાયા છે. જી બિપિનભાઈ, નમસ્કાર. ગઢવી સાહેબ નમસ્કાર. એ આપ સાથે મહામંથન માં એક ભાજપના દેશભાઈ વ્યાસે એક વાત કરી કે અમારી સરકારે અહીંયા ગુજરાત ની અંદર વિદ્યાર્થીઓ માટે ઘણી બધી સગવડતા આપી. તો સાહેબ ને હું યાદ અપાવું, એક હું શિક્ષણ નો જીવ છું કે ભારતના બંધારણની કલમ મુજબ આરોગ્ય શિક્ષણ એ જનતાનો હક છે. એ રૂપિયાથી આપવું એ સરકારની જવાબદારી નથી થતી, સરકારની સેવા જન સેવા છે અને સરકારની જવાબદારી છે કે આજે શિક્ષણ આરોગ્ય ને પ્રાથમિક સુવિધાઓ એને આપવાની હોય અને તમે પૈસાથી આપો છો તો આઉટ કન્ટ્રી માં મળે છે આ સુવિધા ને. બિલકુલ, ભારતમાં જરૂરી થોડી છે. તો એટલે કોઈ પણ વાલી ત્યાં ભણાવી પણ શકે છે, પેલી વાત તો આપણે આવે. એટલે ત્યાં બધી જ જગ્યાએ આપણે જોઈએ છીએ કે ફ્રી શિક્ષણની અવેલેબિલિટી છે. પેલું આપણે એ ચર્ચામાં હંમેશા અત્યારે આપણે જરૂરથી એફઆરસી ની વાત કરી છે કે ખાનગી સ્કૂલોના ફીના નિયમનની સાથે સાથે સ્કૂલો એવી ઉપલબ્ધ છે કે જ્યાં એ ભણાવી શકે. બીજું, હું પૂર્ણપણે સંમત છીએ આપણે આ તમારા છેલ્લા પ્રશ્ન બાબતમાં કે ક્યાં એ બંધારણનો અધિકાર છે એ થવું જોઈએ અને સર્વ એના બધા સાથે એની સંમતિ હોય. સોશિયો પોલિટિકલ જે રીતે પલટાયું છે, વિદ્યાર્થીઓને વાલીઓ ખાનગી સ્કૂલોમાં ભણાવવા માટે તત્પર પણ થયા છે. કેટલાકને પોસાય છે, ભણાવે છે, એની સાથે ઉપલબ્ધ થયેલી બંને સેવાઓ છે. એક સમય એવો હતો કે માત્ર ને માત્ર આટલી જે દેશની વસ્તી છે એના પ્રમાણમાં બહુ જ વ્યવહારિક આપણે વાત કરીએ તો એની ક્ષમતાને પહોંચી વળવા માટે એ બધી, એટલે બિલકુલ આપણે વ્યવહારિક ચર્ચા કરીએ, પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ હોય એની સાથે જેને પોસાય છે ત્યાં મોકલે છે અને એમાં પણ અતિશય વધારો ન થાય એટલા માટે ગુજરાત સરકારે સૌ પ્રથમ આપણે એફઆરસી ની એક નિયમન કમિટી બનાવવાની રચના કરી. બિલકુલ, પણ એક એક લોકોની લાગણી એ છે, હું વિરામમાં જઈશ પણ એ પહેલા કહેતો જઈશ કે થોડીક આ જે શિક્ષણની છેલ્લા 8-10 વર્ષમાં ઘોર ખોદાય એનું બે કારણ છે. એક તો પ્રાઇવેટાઇઝેશનને ખૂબ પરમિશનો આપી, બીજું સરકારી અધિકારીઓ મંત્રીઓ અને જે નેતાઓ છે એમના સંતાનો મોટા નેતાઓ છે એવા જયેશભાઈ જેવા અમૂલ્ય કોઈક હોય, હું પોતે પર્સનલી બહુ અંગત રીતે ઓળખું છું. મુદ્દો એ છે કે સારા વ્યક્તિની હંમેશા કદર થવી જોઈએ, પછી કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ જગ્યા હોય. પણ એ લોકોના સંતાનો સાહેબ પ્રાઇવેટ અને ફોરેનમાં ભણે છે ને, એટલે એમને દર્દ ક્યારે સમજાશે નહીં. મને એ નથી ખબર કે અંગ્રેજ શાસન ગયું પછી આઈએએસ આઈપીએસ અંગ્રેજ કેમ બની રહ્યા છે. મને એ નથી સમજાતું કે આપણા નેતાઓ મંત્રીઓ જે ગાંધીજી ગામને જોઈને લોકોને જોઈને એને ખબર પડી કે આમાં આમાં આમની પાસે નથી પહેરવા માટે કપડાં, એટલે એણે સૂટ બૂટ, ભાઈ બેરિસ્ટર હતા સાહેબ, લંડનમાં ભણેલા બેરિસ્ટર હતા ગાંધીજી બાપુ, અને એક મોટી ફી લઈ શકતી જો ધારત તો. સાઉથ આફ્રિકામાં બેરિસ્ટ્રી વકીલાત કરતા હતા, ઇંગ્લિશ ફૂલ પાવર હતા, એવું નહોતું કે તમામ ભાષાઓમાં ગાંધીજી છે ને મોટાભાગની ભાષાઓ જાણતા હતા સાહેબ. અને છતાંય એમણે જોયું કે મારા ભારતના નાગરિક પાસે જોઈએ છીએ ત્યારે ઉદ્યોગપતિઓ જ્યારે આપણા નેતાઓ માહોલ આવતા હોય અને ચાર્ટર્ડ પ્લેનમાં રખડતા હોય ને એના બંગલાઓ દિવસે ને દિવસે વધતા જતા હોય ત્યારે મને એ દુઃખ થાય છે કે હું એમ માનું છું કર્મના સિદ્ધાંતમાં કે એ નેતા મૂર્ખ છે. શું કામ ખબર છે કે એને ખબર નથી કે આ ભેગું કશું નથી આવવાનું, પણ એને જે ખોટા કર્મથી જે ભેગા કરેલા છે ને એના કર્મ એને આગલા દિવસે રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગીને એને ચૂકવવા પડશે, એને એ ખબર નથી. એટલે હું કહું છું કે કર્મના સિદ્ધાંતમાં માનજો, જો આજે નહીં તો કાલે એ ભોગવવું જરૂર પડશે. એટલે મૂર્ખ છે કે જે માણસ કરોડો અબજો રૂપિયા ભેગા કરે છે જનતાના લૂંટીને, એ મૂર્ખ કહેવાય. અશોકભાઈ એક કોલર જોડાયા છે, પછી હું અમદાવાદથી પછી હું બ્રેકમાં જઈશ. જી અશોકભાઈ નમસ્કાર. નમસ્કાર. આઈ એમ ડોક્ટર અશોક પટેલ. બોલો બોલો ભાઈ. આપણા ત્યાં ગુજરાતમાં ફી વધારાના અનુસંધાન છેલ્લા લગભગ એકાદ વર્ષે બહુ પ્રશ્ન ચાલી રહ્યો છે. આમાં મારી દ્રષ્ટિએ સૌથી મોટો વાંક મને સરકાર કે કોઈનો નહીં વાલીઓનો લાગે છે. બે પ્રશ્નની હું બે પ્રશ્નો મૂકું છું કે તમારે બેસવું છે લક્ઝરીમાં અને ભાડું આપવું છે એસટીનું, એક બાબત. વાલી જયારે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાય છે ત્યારે ક્યારે મેનુ નો ભાવ નથી પૂછતો, જમે છે અને ફી વધારો આવે છે ત્યારે વિરોધ કરે છે. અચ્છા, હું એગ્રી છું એક બાબત વખતમાં કે એમની આર્થિક પરિસ્થિતિ, પણ મને એમ લાગે જો વાલી એક થાય ને વાલીઓમાં એકતા નથી માટે આ પ્રશ્નો છે.
વાલીઓ એવું નક્કી કરે કે આ સ્કૂલ વધારે ફી લે છે, તમે તમારા બાળકને સ્કૂલમાં મોકલશો શા માટે? બંધ કરી નાખો, એ સ્કૂલ ઓટોમેટિક ફી વધારશે. પણ સાહેબ એમાં એ વાલી નથી કરી શકતા. ઓકે, વાલીનો પણ આપણે લેશું સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો જે પોઈન્ટ છે હું સમજી ગયો, પણ મુદ્દો એ પણ છે કે બધી સારા જ્યાં ભણાવવું છે એવી એવી શાળાઓ કદાચ આજુબાજુમાં નથી હોતી. હું રાજેશભાઈ અને ભાવિનભાઈ પાસેથી આવીશ, બ્રેક લઈ લઉં એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, ફરીથી આ મુદ્દા ઉપર મળીએ છીએ. આપણો ઉદ્દેશ્ય એટલો જ છે કે કંઈક સારું થાય, કંઈક સારું કરાવીએ, અને એક માધ્યમ બને વીટીવી. વીટીવીને એના માટે અભિનંદન નથી આપવા પડે, વીટીવીનો ફરજ છે. એક મીડિયા તરીકે અમારી પણ ફરજ બનતી હોય છે કે જનતાના ઇસ્યુ છે એ સરકારને, વિપક્ષ અને જેને જરૂર જેને લાગુ પડતા એની સમક્ષ મૂકીએ અને ઉઠાવીએ. વિરામ બાદ ફરીથી મળીએ છીએ. મિત્રો, ફરીથી મહામંત્રમાં આપનું સ્વાગત છે. સંક્ષિપ્તમાં હું આવીશ આપની પાસે રાજેશભાઈ, કે વાલીઓની પણ ભૂલ છે એવો દર્શક મિત્રોને વાત છે કે ભાઈ એને પણ મોટી મોટી સ્કૂલોમાં ભણાવવાના બરખા છે, શું કહેશો? એવું નથી, આની અંદર વાલીઓ સામે તો ઘણા પ્રશ્નો હોય છે. જયારે એડમિશન લેવા જાય છે ત્યારે સૌથી પહેલા તો પેલા જે કેપિટલ ફી લેતા હતા, લોકો જે ડોનેશન લેતા હતા, એની ઉપર થોડો ઘણો અંકુશ આવેલો છે. અચ્છા, વાલીઓ એવું છે, એકવાર એડમિશન લઈ લીધા પછી વારંવાર કોઈ સ્કૂલ નથી બદલી શકતા, કારણ કે એ જે જગ્યાએ રહેતા હોય છે ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન છોકરાઓનું થતું હોય છે, બીજી ઘણી બધી સુવિધાઓ અસુવિધાઓ નડતી હોય છે. અચ્છા, અમે સરકારે જે ફીનું જે માળખું જે નક્કી કર્યું છે એ દરેક સ્કૂલના, જે રીતના ઘણા આગળના દર્શક મિત્રોએ કીધું કે આ લોકો શિક્ષકની જે ગુણવત્તા ઉપર બહુ ધ્યાન નથી આપતા અને સામે એટલો એમને પગાર પણ નથી, છતાં એ બી અમુક સ્કૂલે એટલી બધી એક્ઝોર્બિટ ફી લે છે એનું કોઈ કારણ સમજાતું નથી. બિલકુલ. જયંતિભાઈ કોલર ને લઈ લઈએ. જી જયંતિભાઈ. હલો. હા જી. હલો. હા બોલો બોલો જયંતિભાઈ. હા ઈશુદાનભાઈ બોલો બોલો. ખૂબ ખૂબ ધન્યવાદ તમને ટીવી ના માધ્યમથી. થેન્ક યુ. આપણે જે ફિલ્મ ચલાવી રહ્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા નેતા તમારી જોડે પાંચ જો સુધરી જાય ને તો દેશનું ભવિષ્ય ઉજળું થઈ જાય. ઈશુદાનભાઈ, પાંચ નેતાને સુધારવાના છે તમારે આમાંથી. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા આશીર્વાદ હશે, આપણે સાથે મળીને કરીશું. આપના ખૂબ ખૂબ, આપની પણ જે લાગણીઓ છે એ માટે આભાર. હું ભાવિનભાઈને લઉં, પછી એક દર્શક મિત્ર લઈશ. ભાવિનભાઈ, વાલીઓ પણ આભાર કહો છે. સૌથી પહેલા તો વાલીઓને આ એજ્યુકેશન સિસ્ટમનું થોડીક ડિટેલમાં જવાની જરૂર છે. એમાં સૌ પ્રથમ તો જે હમણાં ડોક્ટર સાહેબ એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ વાલીઓને એક એવી ઈચ્છા હોય છે કે અમારા છોકરા મોંઘી સ્કૂલમાં ભણે કે કાં તો એ કેમ એડમિશન લે છે, તો એજ્યુકેશન એ ચેરિટી પર્પઝથી ચાલતું એક સંસ્થા હોય છે કે જેને ચેરિટી જ કરવાની છે. એ તમે કંપનીઝ એક્ટ પ્રમાણે લઈ લો, તમે ચેરિટી કમિશનરના એક્ટ પ્રમાણે લઈ લો, કે તમે બીજી કોન્સ્ટિટ્યુશનની કોઈ બી સેક્શન હેઠળ લઈ લો. અને એના સુપ્રીમ કોર્ટના ઘણા બધા ચુકાદાઓ પણ આપેલા છે, 11 બેન્ચના છે, 3 બેન્ચના છે, 4 બેન્ચના છે. તો સૌ પ્રથમ તો વાલીઓ એ સમજવાની જરૂર છે કે જે બી સ્કૂલ છે એ ટ્રસ્ટ એક્ટ હેઠળ ચાલે છે અને તે ચેરિટી માટેની જ છે, એટલે ફી વધારે લે છે અને હવે તમે કેમ આમાં મૂકો છો એ પ્રશ્ન યોગ્ય નથી. ઓકે, સતીશભાઈ છે ઉપલેટાથી. જી સતીશભાઈ. જી સતીશભાઈ. મને લાગે છે કે ફોન કટ થઈ ગયો છે. 30-30 સેકન્ડ. જયેશભાઈ, શું હવે વધુ કરી શકાય? આપણે શું કરીને એક દાખલો બેસાડી શકાય? ઉત્તમમાં ઉત્તમ તો એ છે કે જે અત્યારે એફઆરસી પૂરતી ચર્ચા કરે આજના મુદ્દાની, તો એના લગતા સુપ્રીમ કોર્ટના જે ચુકાદો આવશે એનું આપણે રાહ જોઈશું. પરંતુ એના ઇમ્પ્લિમેન્ટેશન માટે જે કંઈ આપણા હાથમાં છે એના માટે શ્રેષ્ઠ સરકાર કરી રહી છે. કોઈ પણ મુદ્દાઓ સામે આવશે તો એટલી સરળતાપૂર્વક કટિબદ્ધ છે સરકાર અને કામ કરવાની. શું કરી શકાય? એફઆરસી વિશે જે જયેશભાઈ વાત કરી એ બરાબર છે, પણ એ એમના જ હાથમાં જે ઇમ્પ્લિમેન્ટેશન કરાવું. પણ એની સાથે સાથે હું બીજી વાત કરીશ કે જે ભાવિનભાઈએ વાત કરી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજીસ્ટર્ડ થતી હોય છે સ્કૂલ. ઘણી બધી મોટી મોટી કંપની છે, એમએનસી છે, જે પોતાના ટેક્સ બચાવવા માટે એક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે પરમિશન લે છે સ્કૂલોની. એવી ઘણી બધી સ્કૂલો છે, અમદાવાદમાં પણ છે ને બહાર પણ છે. એ લોકો એમનું કામ વ્યાજબી રીતે કરે છે કે નહીં, એ ફી રેગ્યુલેટરી કમિટી જે બની એની સાથે સાથે ઇમ્પ્લિમેન્ટેશન લોકો વાલીઓ સાથે કે ભાઈ તમે ના વધારી શકો, તમે વધારી ન શકો, એવું પણ તમે પણ થોડી હેલ્પ કરો ના. ચોક્કસ, અમારી પૂરેપૂરી એની અંદર સંમતિ છે, અમારો ટેકો છે. અને તમામ આપના માધ્યમથી તમામ વાલીઓને હું વિનંતી કરું છું કે કોઈ પણ જગ્યાએ તકલીફ પડે
તો આપનું વાલી મંડળ છે એને સંપર્ક કરો, પણ સાથે સાથે વિપક્ષને પણ સંપર્ક કરજો. અમે કાયમ તૈયાર છીએ, કોઈ સંજોગોમાં એવું ના સમજતા કે વિપક્ષ આપના ટેકામાં આવશે તો સરકાર આપના વિરુદ્ધમાં જશે. ના, અમે વિપક્ષ તરીકે અમારી જવાબદારી પૂરી કરીશું અને સરકારની વિરુદ્ધમાં બિલકુલ અમારે જે કામ કરવા પડે કરીશું. આપની સાથે છીએ અને કાયમ ખભેથી ખભો મળાવીને જોડે ઉભા રહીશું. તમામ વાલીઓ વિપક્ષને પણ સાથે લે અને સરકાર પણ એમ ન માને, વિપક્ષો એટલે કે વાલીઓ કોંગ્રેસી છે એવું ન માને, કારણ કે પોઝિટિવ હંમેશા આગળ વધવું જોઈએ. 20 સેકન્ડ રાવત સાહેબ. इसमें यह है कि जो शिक्षण का विषय है ये श्रद्धा का विषय है, इसमें ईगो या नियम कानून से ज्यादा एक संकलन से अगर कोई समाधान निकले तो वो सर्व योग्य भी होगा और सर्व स्वीकार्य भी होगा. बिल्कुल, बहुत अगत्यनी बात करी कि आ छे ने साहेब श्रद्धा नो विषय छे अने जे श्रद्धा नी वात होय यहां पुरावा नी जरूर नथी होती. गुरु अने शिष्य ना आपणे आदिकाळ थी अनादिकाळ थी आपणा तो शास्त्रो कहे छे साहेब गुरु शिष्य ना शुं संबंध छे. एमां तमे भले બહુ એસી બબે તંત્ર ન રાખો પણ તમે લૂંટો નહીં ને તો એનાથી મોટો ફાયદો આમાં તમને તમારે પુણ્ય છે ને આનો આમાંથી કમાવાનો છે. સંચાલનકને વિનંતી કરું છું કે તમે તમારો જેટલો ખર્ચો છે એ ખર્ચાને 2% ઉમેરીને તમે પ્લાનિંગ કરો કે આટલી જ ફી અમારે લેવી છે. જાતે એવું કહો, ભલે એફઆરસીમાં તમે 35-40-50-60 લાખ માંગી હોય પણ તમને ખબર છે કે અમારે 20,000 વિદ્યાર્થીમાં થઈ જશે તો એ 20,000 તમે એમાં કરો. બીજી વાત એ છે કે તમારી એક બિલ્ડિંગ હોય તો એમાં 2 ટાઈમ વિદ્યાર્થીઓ કરો, એક સવારથી 6 વાગ્યાની શિફ્ટમાં આવે અને એક આવે 2 વાગ્યાથી. સાહેબ તમને ડબલ વિદ્યાર્થીઓ મળશે, ડબલ વિદ્યાર્થીઓ મળે એટલે તમારો જે ખર્ચો છે બીજો ઓવરઓલ એ માત્ર શિક્ષકોનો જ રહેશે, બાકી બધું તમારું ઘટી જશે. તમે 1,000 વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશો, પહેલામાં 2 ટર્મ કરશો એટલે 2,000 વિદ્યાર્થીઓને આપી શકશો એટલે ફી ઓટોમેટિકલી અડધી થઈ જશે. હું સરકારને પણ વિનંતી કરું છું કે સીએસઆરના રૂપિયા છે એ માત્ર આમાં જ વપરાય હેલ્થ અને એજ્યુકેશનમાં. અત્યારે 368 કરોડ છે, મારી પાસે પણ એવા આઈડિયા છે કે સરકાર આનાથી 5,000 કરોડ કે 10,000 કરોડ સુધી પહોંચી શકે એમ છે. તો એ સીએસઆરનો રૂપિયો છે એ આમાં નાખે હેલ્થ અને એજ્યુકેશનમાં. બીજું 10,000 કરોડ રૂપિયા અત્યારે પેટ્રોલ ડીઝલની આવક આપણે થઈ છે, ભાવ વધ્યા એમાં ગુજરાત સરકારને અંદાજિત, તો એમાંથી પણ 1-2,000 કરોડ રૂપિયા જેવું તમે આમાં સ્પેશિયલી એજ્યુકેશનમાં 2,000 હેલ્થ માટે પ્લીઝ કાઢો અને જનતાનો હિત માટે કરો. તમે તમારે ઘર નથી ભરવાના, એમને ખબર છે તમારે સેવા જ કરવાની છે. તમે ખેડૂતોને વીજળી પાણી અને ભાવ આપો, એમ વાલીઓને એજ્યુકેશન આપો અને જનતાને દરેકને હેલ્થ આપી દો સાહેબ. અને સડકો તો ઓલરેડી બનેલી છે અને પછી કાયદો અને વ્યવસ્થા જ કરવાનું રહે, આનાથી મોટું કામ શું થઈ શકે. એટલે તમે આમાં ભાગ પાડીને એવું કરો. આજે બસ આટલું જ. 5-5 મહાનુભાવો ભૂમેનભાઈ, ભૂમનભાઈ, જયેશભાઈ, વિરેન્દ્રભાઈ, ભાવિનભાઈ, રાજેશભાઈ અને તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.